ગુજરાત સંભળાવો કોઈ ગુજરાતી સંભળાવ્યો ખરી ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને કે જે નથી મારા આમ તો હાલતી અમારા બેવની સરખી જ છે આમ તો હાલતી અમારા બેવની સરખી જ છે કે મેં ગુમાવ્યા દરિયો તો હું તરવાની તક પામી શકત હોત દરિયો તો તરવાની તક પામી શકત શું કરું કે જાંજવાઓ એ ડૂબાવ્યો સીધું સીધું ગાવ બાબુ તમારે કે જે નથી મારા બન્યા જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે ને આ બધા બેફામ જે આજે રડે છે બધા બે ફામ જે બે ફામ જે આ બધા બે ફામ જે આજે રડે છે મોત પર કે એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને ઓ હૃદય તે પણ ભલા કે વસાવ્યો છે દે
એ દાતારેશ્વર દેવ બોલ્યા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. દાતારેશ્વર દેવ બોલ્યા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. આરતી રોજ ઉતરતી. એ ભોળા તાર, એ ડાળા તાર, હે ભોળા તારી આરતી રોજ ઉતરતી. કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા થંકા, અંગ પર રમે વીક દરવ્યાલ મણિ દર્પણિયલ કળ. અરે કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકા, અંગ પર રમે વીક દરવ્યાલ મણિ દર્પણિયલ કળ. ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચારુ ફલ દે શામ, સદાશિવ હામ દામ ને ઠામ સમરીએ શંભુ દમ દમ. દાતારેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. અર નિર્મળ જલની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર, શિવાય નમઃ કરે ઉચ્ચાર ધન શંકર રો ધારે. નિર્મળ જલની ધાર, એ નિર્મળ જલની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર, શિવાય નમઃ કરે ઉચ્ચાર ધન શંકર રો ધારે. અરે પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. આરતી રોજ ઉતરતી. આરતી રોજ ઉતરતી. અરે ગઝલ ઘણા રાગોમાં ગવાય બાપુ, પણ મને આમાં થોડી આમ ગમે છે આ રાગ. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાણીને લઈ જશે, મુજ શત્રુ જ સ્વજન સુધી. દિવસો જુદાઈ જશે, ના ધરા સુધી, ના ગગન સુધી. નહીં ઉન્નતિ ના પતન સુધી, ના ધરા સુધી, ના ગગન સુધી. નહીં ઉન્નતિ ના પતન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી. ફકત આપણે બસ, આપણે તો જવું હતું.
અરે એક મેક ન મન સુધી મારો હાથ જાને ઓ તમે રાજ રાણી ના ચીર સમ અમે રંગનાથ ની ચૂંદડી તમે રાજ રાણીના ચીર. મેં સાંભળેલી વાત કરું બાપુ, મનુભાઈ મુંબઈ વાળા, મનુભાઈ સીતાપુર વાળા, એમણે કરેલી વાત. રવિશંકર મહારાજ અસ્પૃશ્યતાનું નિવારણ કરવા માટે આદિવાસી વિસ્તારમાં ગયા તો ગામના બહુ આગેવાનો સરપંચોને બધા લેવા એમને જમવા. પાછળ એક ઉભેલો પોતળી, એક જ માત્ર પોતળી કે બાપુ મારા ઘરે જમવા પધારશો? તો મહારાજ કે હા ચલો તારા ઘરે. કોઈના ઘરે નહીં, અમીર ઉમરાવના ઘરે નહીં, અને એના ઘરે ગયા. ઓલો લેતા તો લઈ ગયો ઘરે, પણ ઘરે એક ફૂટી કોડી શું વાસણ નહોતું બાપુ, એટલી ગરીબાઈ. આટો લઈ ગયેલી ગરીબાઈ, પાડોશમાંથી થાળી લઈ આવ્યા અને રસોડામાં અવાજ દીધો કે કાંઈ જમવાનું હોય તો આપો, રવિશંકર મહારાજ આવ્યા છે. તો બાઈ અંદર બોલાયો અને બે માણસ વાત કરી લીધી આંખ આંખ, મને મીઠાની એક ગાંગડી આપી સબરસ કે એને. મીઠું ચાખતા ચાખતા રવિશંકર મહારાજ કે આવું ભાવવાળું ભોજન જે માએ કર્યું છે, જે બેન જે દીકરીએ કર્યું છે, એના મારા દર્શન કરવા છે. તો ઘણા બાના કાઢ્યા કે આમ ગયા છે ને તેમ ગયા છે ને, અંતે બહુ મહારાજજીએ વિનંતી કરી એટલે લઈ ગયા અંદર રૂમમાં. ઓરડામાં કોઠી હતી અને કોઠીમાં ભાઈ એકની એક ચૂંદડી હતી, એનો મીઠાનો ગાંગડો ગીરવે મૂકીને લાવી હતી. નિર્વસ્ત્ર હતી બાપુ અને મોટી કોઠીમાં પોતે આટલી ડૂબેલી હતી, એની રંકનાની ચૂંદડીની આ કિંમત છે બાપુ. તમે રાજ રાણીના ચીર સમ અમે રંગ તમે તન પર હો ઘડી બે ઘડી ઘડી બે ઘડી તમે તન પર હો ઘડી બે ઘડી અમે સાથ દઈએ કફન સુધી મારો હાથ જાણીને લઈ જશે મુજ શત્રુ ઈશ્વરે જે કૃપા કરી વધી ગઈ તો ખુદ ઈશ્વરે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન જાય અગન સુધી દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. નારાયણ સ્વામી ગયેલું છે અને કેતસિંહભાઈ
દારૂણ પૂરું થઈ જાવ.